नमस्कार विद्यार्थी मित्रों, धोरण सात सामाजिक विज्ञान पाठ बार जे भूगोल नी अंदर आ बीजा सेमेस्टर नी अंदर पाठ बार ए आपणो जे महत्वनो पांचमो पाठ थाय। इतिहास ना आपणे चार पाठ पूर्ण कर्या, हवे बार अने तेर आ बे पाठ आपणे बीजा सेम नी अंदर जे भूगोल ना पाठ आपणे लेवाना छे, तेमां आपणे बारमा पाठ नो जे खास आपत्ति अने व्यवस्थापन, आपत्ति एटले जे मुसीबत मुश्किलीओ अने व्यवस्थापन एटले ए समय आपणे कई बाबतोनी खास तकेदारी अने जाळवणी राखवी ते अंગેનો પાઠ જે આ બારમો એમાં આપણે વિદ્યાર્થી મિત્રો એનો એક વિડિયો તમે જોઈ ગયા। હવે આપણે આજે આ બીજા વિડિયોની જે શરૂઆત કરીશું, આ વિડિયોની અંદર જે આપણે વાવાઝોડા અંગેની માહિતી જે લેવાની છે કે વાવાઝોડું એટલે શું। હવે પહેલા વિડિયોની અંદર આપણે ભૂકંપ એટલે શું એના અંગેની માહિતી મેળવી, ભૂકંપ સમયે કઈ બાબતોની ખાસ તકેદારી રાખવી, ભૂકંપ પહેલા અને પછી કઈ બાબતોની તકેદારી સાથે આપણે એ બાબતો સામે સાવધાન રહેવાની જે અંગેની માહિતી આપણે મેળવી। હવે આજે આપણે વાવાઝોડું એટલે શું એના અંગે આપણે જે માહિતી મેળવી। હવે એક મહત્વની વસ્તુ એ કે વાતાવરણમાં જે હવાના દબાણમાં સર્જાતી અસંતુલન અસંતુલાથી જે પ્રચંડ વાતાવરણીય તોફાન ઉદ્ભવે છે તે વાવાઝોડું જોડું કે ચક્રવાત એવા નામે ઓળખાય છે। મહત્વની વસ્તુ એ કે વાતાવરણની અંદર કે જે હવાના દબાણની અંદર સર્જાતી અસમતુલાથી પ્રચંડ વાતાવરણીય તોફાનો એટલે એટલી ગતિ સ્પીડથી જે પવનો જે ફૂંકાતા હોય છે એ ઉદ્ભવે છે તેને આપણે વાવાઝોડું અથવા ચક્રવાતના નામે જે ઓળખવામાં આવે છે। આ સિમ્પલ અને સરળ એવી વ્યાખ્યા, ખાસ વિદ્યાર્થી મિત્રો આને ખાસ યાદ રાખવાની કે વાવાઝોડું એટલે શું, તો કે વાતાવરણની અંદર જે હવાના દબાણની અંદર જે સર્જાતી અસમતુલાને કારણે જે તોફાનો ઉદ્ભવે છે અને એ તોફાનોને જ આપણે એટલે કે સ્પીડની ગતિએ જે પવન ફૂંકાતો હોય છે એને આપણે ચક્રવાત અથવા વાવાઝોડાના નામથી ઓળખવામાં આવે છે। હવે આ તોફાની વાતાવરણીય પવનો જે વિસ્તારોમાં ત્રાટકે છે ત્યાં ભારે તારાજી અને વિનાશ મેળે છે। મોટાભાગે આપણે જોઈએ તો કે ખાસ દરિયા કિનારાના વિસ્તારની અંદર આ તોફાનો સૌથી વધારે સર્જાતા હોય છે અને એ જે દરિયામાંથી તેજ ગતિએ જે પવન છે એ દરિયાકાંઠાના વિસ્તારોમાં જે ઘણા બધા શહેરો હોય એના ઉપર ઘણી બધી નુકસાન પ્રિય પ્રવૃત્તિઓ થતી જોવા મળે છે। તારાજી એટલે ઘણું બધું નુકસાન, વૃક્ષોને ધરાશય કરી નાખે છે, ઇલેક્ટ્રિક થાંભલાઓ તોડી નાખે છે, ટૂંકમાં પવનની ગતિને કારણે કચરો છે એ એક કોઈ જગ્યાએ થઈ જતો હોય છે, તો આવી ઘણી બધી પવનની ગતિને કારણે છે એ ઘણું બધું જે નુકસાન છે એ થતું જોવા મળે છે। અને આ ભારતના પૂર્વ તટ અને મલબાર તટે તથા ગુજરાત અને કચ્છ અને સૌરાષ્ટ્રના કિનારે તેની ભારે વિનાશની અસરો પણ તમને અનુભવાતી જોવા મળે છે। ખાસ આપણે જોઈએ તો પૂર્વ તટીય વિસ્તાર એટલે કે
જે ઓરિસ્સા અને બંગાળ વાળો જે વિસ્તાર છે એ પૂર્વ તટીય વિસ્તાર, તો એ બંગાળની ખાડીનું લો પ્રેશરને કારણે જે પવનની ગતિને કારણે આંધ્ર પ્રદેશ છે, તેલંગાણા છે, ઓરિસ્સા છે, પશ્ચિમ બંગાળ આ ચાર રાજ્યોની અંદર જે અતિશય તોફાન આ બંગાળની ખાડીમાંથી ઉદ્ભવી અને જે તારાજી સર્જતા જોવા મળે છે. હવે દક્ષિણમાં આપણે જોઈએ તો કે હિન્દ મહાસાગર આવેલો છે. હિન્દ મહાસાગરમાંથી જે મલબાર તટ જે કેરળનો જે વિસ્તાર છે એ કેરળના વિસ્તારમાંથી આપણે જોઈએ તો કે કેરળ છે, કર્ણાટક છે, મહારાષ્ટ્ર એવા ઘણા બધા વિસ્તારની અંદર જે તારાજી જેવી પરિસ્થિતિ જોવા મળે છે. એ ઉપરાંત તમિલનાડુ રાજ્યની અંદર પણ આવી પવનોની તેજ ગતિને કારણે એ દક્ષિણના જે આ રાજ્યોની અંદર પણ એ વિનાશકીય પ્રવૃત્તિ એ જોવા મળે છે. એ ઉપરાંત આપણે પશ્ચિમ દિશા ઉપર આવેલું જે ગુજરાત છે એ ગુજરાતની આપણે વાત કરીએ તો ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છનું જે દરિયાપટ્ટીનો જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર મોટાભાગે જે આવી વિનાશકીય પ્રવૃત્તિ વાવાઝોડાના કારણે ભયંકર બનતી જોવા મળે છે. તો આપણા ભારતની જે ત્રણ બાજુએ દરિયા કિનારો આવેલો છે અને ઉત્તરની અંદર જે હિમાલય પર્વતમાળા છે, તો ભારતની જે પૂર્વ બાજુએ મેં તમને કીધું આ ચાર પાંચ રાજ્યોની અંદર ખાસ સૌથી વધારે તારાજી જે પૂર્વ દિશાની અંદર આપણા ભારતનો જે દરિયા કિનારો એટલે કે જે બંગાળાની ખાડી અને એની નીચે આવેલો અંદમાન નિકોબાર ટાપુ એના ઉપર પણ ઘણી બધી અસરો છે એ વાવાઝોડાની અંદર જોવા મળે છે. તો આવી રીતે આ બંગાળ, ઓરિસ્સા, ઝારખંડ અથવા આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઓરિસ્સા જેવા રાજ્યોની અંદર સૌથી વધારે આ બંગાળાની ખાડીના તેજ પવનોને કારણે જે આ વિનાશકીય પ્રવૃત્તિ અને આ બાજુ આપણે જોઈએ તો હિન્દ મહાસાગરમાંથી ઉદ્ભવતા તેજ ગતિના જે પવનો છે એ દક્ષિણ દિશા તરફ ખાસ કેરળ, તમિલનાડુ, કર્ણાટક અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોની અંદર તારાજી અને વિનાશકીય પ્રવૃત્તિ સર્જતા હોય છે. અને પશ્ચિમ દિશા તરફ આવેલો જે અરબ સાગર આપણો કે અરબ સાગરમાંથી જે ઉદ્ભવતા જે પવનો છે એ તેજ પવનોને કારણે આપણે જોઈએ તો કે સૌરાષ્ટ્ર, કચ્છના જે ઘણા બધા દરિયાકાંઠાના જે વિસ્તારો છે એ વિસ્તારો ઉપર આવી તારાજી સર્જતા જોવા મળે છે. તો આની જે અસરો આપણે જોઈએ તો ઘણું બધું જે વિનાશકીય પ્રવૃત્તિઓ છે એ આપણે વાવાઝોડાની પરિસ્થિતિને કારણે ઘણા બધા ગુજરાતની અંદર એવા વાવાઝોડા આવી ગયા અથવા ઘણા બધા વાવાઝોડા એવા દરિયાની અંદર પાછા સમાય પણ જતા હોય છે. તો આવી જે દરિયાકાંઠાના વિસ્તારના તેજ ગતિને પવનને કારણે વરસાદનું જોર પણ સૌથી વધારે જોવા મળે છે કે જેના કારણે ઘણી બધી વસ્તુઓ ઉપર એનું નુકસાન થતું જોવા મળે છે. હવે આ વાવાઝોડા સમયે આપણે કઈ કઈ બાબતોની ખાસ સાવચેતી રાખવી જોઈએ, તો પહેલી વસ્તુ આપણે જોઈએ તો કે વાવાઝોડા પહેલા વાવાઝોડું આવે એ પહેલા, કારણ કે વાવાઝોડાની આગાહી થઈ શકે છે એટલે કે આપણા વૈજ્ઞાનિકો દ્વારા જે ઘણા બધા સંશોધનો કારોએ જે વાતાવરણની અંદર જે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અગાઉ ચેતવણી આપે છે કે આ વિસ્તારની અંદર વાવાઝોડા આવવાની શક્યતા રહેતી હોય છે. તો વાવાઝોડાની જે આગાહી થઈ શકે છે તો વાવાઝોડું આવે એ પહેલા આપણે કઈ બાબતોની ખાસ તકેદારી રાખવી જોઈએ, તો પહેલી મહત્વની વસ્તુ એ જાગૃતતા કેળવી લેવી જોઈએ, પહેલી વસ્તુ આ. હવે બીજી વસ્તુ શું કહેવા માંગે છે કે તંત્રની
सूचना मुजब जे स्थानांतरित થઈ જાવ કે જે જગ્યાએ વાવાઝોડું ત્રાટકવાનું છે તો એ જગ્યા ઉપર રહેતા ઘણા બધા રહેણાંક વિસ્તારમાં ઘણા બધા લોકો છે એને થોડુંક દૂર બીજા વિસ્તારોની અંદર જે એને સ્થાનાંતરિત ખસેડી નાખવા જોઈએ કે જેના કારણે એની વધારે અસર નુકસાનકારક પ્રવૃત્તિઓ ન બને એ માટે એ લોકોને ત્યાંથી ખસેડી નાખવા જોઈએ તો બીજી બાબત આ આપણે ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ હવે ત્રીજી બાબત શું કહેવા માંગે છે કે દરિયાની નજીક જે નીચાણવાળા ક્ષેત્રોમાં હોય તો ત્યાંથી દૂર ઊંચાણવાળા વિસ્તારોમાં જતા રહો કે જે વિસ્તારની અંદર દાખલા તરીકે સૌરાષ્ટ્રની અંદર મોટાપાટના સોમનાથ અને પોરબંદર વિસ્તારની અંદર જે વાવાઝોડું ત્રાટકવાનું છે તો એ પોરબંદર અને જૂના આપણે સોમનાથની પટ્ટી ઉપર જે નજીકના જે ગ્રામીણવાળા વિસ્તારના લોકો છે એ નીચાણવાળા લોકો છે તો એને ખસેડી અને દૂર ઢોળાવવાળા વિસ્તારમાંથી એને કે ઊંચાણવાળા વિસ્તાર ઉપર એને ખસેડી લેવા જોઈએ કે જેની અસર એને વધારે મુસીબત વાળી ન બને તો એ બાબતોની પણ ખાસ આપણા વાવાઝોડા પહેલા તકેદારી રાખવી જોઈએ કે ચેતવણી આપી કે વાવાઝોડું હવે ટૂંકા ગાળાની અંદર એ આ વિસ્તારની અંદર પસાર થવાનું છે તો ત્યાંથી લોકો બધા ખસી જાવ અને દૂર સ્થળાંતરિત થઈ જવાની તો એ બાબતોની પણ ખાસ આપણે તકેદારી રાખવી જોઈએ હવે ચોથી બાબત શું કહેવા માંગે છે તો કે ખાવાની વસ્તુઓ ટોર્ચ પીવાનું પાણી કપડાં રેડિયો જરૂરી દવાઓ વગેરે તૈયાર કરી લો કારણ કે દૂર આપણે જ્યારે સ્થળાંતરિત થવાનું હોય છે ત્યારે ઘણી બધી અંધારામાં પણ આપણે રહેવું પડે છે તો આપણે લાઇટની વ્યવસ્થા એટલે કે ટોર્ચ બધી પણ આપણી પાસે હોવી જોઈએ પીવાનું પાણી પણ સાથે રાખવું જોઈએ એ ઉપરાંત આપણા કપડાં છે અથવા રેડિયો કે અવારનવાર જે રેડિયો દ્વારા જે સમાચારો આપવામાં આવે છે તો એની પણ ખાસ આપણે તાત્કાલિક માહિતી મળે તો એ બધી જે જગ્યાએ આપણે સ્થળાંતરિત થતા હોય એ જગ્યાએ આ બધી વસ્તુઓ ખાસ સાવચેતી પૂર્વક આપણે લઈ જવી જોઈએ કે જેની તકેદારી આપણે ખાસ રાખી શકીએ ત્યાર પછી પાંચમા મુદ્દાની આપણે વાત કરીએ તો વીજળી અને ગેસના જોડાણો બંધ કરી દો જ્યારે આપણે જે વિસ્તારની અંદરથી આપણે સ્થળાંતરિત થવાનું છે તો આપણા ઘરની અંદર જે ઇલેક્ટ્રિક લાઇટો જે ચાલુ હોય પંખા ચાલુ હોય ફ્રીજ ચાલુ હોય તો આ બધી જે ઇલેક્ટ્રિક વસ્તુઓ છે બંધ કરી અને પછી જ આપણા ઘરની બહાર નીકળી અને દૂર અમુક વિસ્તારો ઊંચાણવાળા વિસ્તારોની અંદર આપણે સ્થળાંતરિત થવું જોઈએ તો એ બાબતોની પણ આપણે ખાસ તકેદારી રાખવી જોઈએ અને ચોક્કસ જાણકારી માટે રેડિયો અચૂક સાંભળવો જોઈએ આપણે અવારનવાર જે કોઈ પણ પ્રકારની માહિતી છે તે રેડિયો અને ટેલિવિઝન દ્વારા જે વાવાઝોડાની આગાહીની ચેતવણી આપતા હોય છે તો એ પ્રત્યે પણ આપણે ખાસ જાગૃતતા મેળવવી જોઈએ કે કેટલા સમયની અંદર કેટલા કલાકની અંદર કયા ટાઈમે આ વાવાઝોડું વધારે ભયંકર સ્વરૂપ ધારણ કરવાનું છે તો એ બાબતોની જે માહિતી છે એ આપણે રેડિયો અને ટેલિવિઝન દ્વારા આપવામાં આવતી હોય છે તો એને સતત આપણે ધ્યાનપૂર્વક એને સાંભળતા રહેવું જોઈએ જેના કારણે આપણી સામે આ મુસીબત અથવા આફત આપણે વાવાઝોડાની અસર આવે નહીં તો એ બાબત આ બધી બાબતો છે એ વાવાઝોડા પહેલા આપણે બધી બાબતોની ખાસ કાળજીપૂર્વક તકેદારી રાખવી જોઈએ હવે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે વાવાઝોડા દરમિયાન વાવાઝોડું ચાલુ હોય ત્યારે કઈ બાબતોની ખાસ તકેદારી રાખવી જોઈએ એમાં આપણે પહેલો પોઈન્ટ લઈએ ચેતવણી મળતા બધા બારી બારણા બંધ કરી દો જ્યારે ચેતવણીની આગાહી આપવામાં આવશે કે ભાઈ આમાં 1.5 કલાકની અંદર આ વિસ્તારની અંદર વાવાઝોડું ત્રાટકવાની શક્યતા છે તો આપણે ઘરની અંદર બધા બારી બારણા છે એ બંધ કરી દેવા જોઈએ કે વાવાઝોડા દરમિયાન કે પવનની ગતિ ઘરની અંદર ઘૂસીડોના જો અંદર આવી જાય તો ઘરની ઘરવખરી છે એ ઘણું બધું નુકસાન થવાની પણ સંભાવના રહે તો એને બારી બારણા બધા બંધ કરી દેવા જોઈએ પહેલી બાબત આ બીજી બાબત હવે આપણે જોઈએ કે વાવાઝોડા દરમિયાન આપણે કઈ બાબતોની ખાસ કાળજી રાખવી જોઈએ જો તમે શાળામાં હો તો વર્ગખંડની બહાર ન નીકળો જો તમે એ સમય દરમિયાન જો અભ્યાસ કરતા હોય તો શાળાની અંદર દરવાજા બારી બધું બંધ રાખીને એક રૂમની અંદર જ તમારે રહેવું જોઈએ અને દોડાદોડી કરીને બહાર જવા માટેનો પ્રયત્ન તમારે કરવો જોઈએ નહીં કારણ કે વાવાઝોડાની અસર બહાર વધારે ભયંકર તમારા ઉપર કોઈ અકસ્માત થવાની સંભાવના રહે કોઈ થાંભલો પડે કોઈ વૃક્ષ પડે કે કોઈ દિવાલ પડે તો આવી બધી ઘણી બધી સમસ્યાઓ પણ બનતી હોય છે તો ત્યારે તમે અભ્યાસ કરતા હોય ત્યારે વર્ગખંડની બહાર તમારે નીકળવું જોઈએ નહીં તો આ વાવાઝોડા દરમિયાન તમારે બીજી બાબતોની ખાસ તકેદારી રાખવી જોઈએ હવે ત્રીજી બાબત શું કહેવા માંગે છે કે વાવાઝોડા દરમિયાન જો તમે વાહનમાં હો તો વીજળીના થાંભલા ઝાડ
દરિયાથી દૂર ઊભા જે ઊભું રાખી તેની અંદર જ રહો. દાખલા તરીકે તમે વાહનની અંદર જો તમે વાહન હંકારતા હોય રસ્તાઓ ઉપર, અથવા વીજળી થાંભલા ઝાડ અથવા દરિયાથી જે દૂર ઊભું રાખીને તેને અંદર જ રહો. વાહનની અંદર બહાર નીકળવાની જરૂર નથી, કારણ કે નજીક કોઈ થાંભલો હોય રોડ ઉપર તો તમે એનાથી થોડુંક દૂર લઈ લો કે થાંભલો માથા પડવાની શક્યતા પણ ન રહે, અથવા કોઈ વૃક્ષ હોય તો વૃક્ષ પણ માથા પડવાની શક્યતા ન રહે. તો વૃક્ષથી થોડાક દૂર અને અને વાહનની અંદર જ તમારે રહેવાનું, બહાર નીકળવાની કોશિશ કરવાની નહીં. તો એ બાબતોની ખાસ તકેદારી તમારે રાખવાની છે. ત્યાર પછી વાવાઝોડા દરમિયાન આપણે ચોથી બાબત કઈ કહેવા માંગે છે, તો બચવા માટે ઉભા કરાયેલા આશ્રય સ્થાનમાં વ્યવસ્થાપકોની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરો. જે દાખલા તરીકે બચાવ માટે જે ઉભા કરાયેલા આશ્રય સ્થાનો, કે ઘણા બધા લોકો છે તમારા મદદ માટે આવતા હોય, તો એ મદદ માટેની જે સેવાકીય પ્રવૃત્તિઓ કરતા હોય એને આપણે સાથ સહકાર આપવો જોઈએ. અને એ લોકો આપણને કે આ જગ્યાએ તમે સ્થળાંતરિત થઈ જાઓ, અથવા તમારી ઘર વખરી અથવા જરૂરિયાત ચીજ વસ્તુ તમે લઈ લો, તો આપણે એને હંમેશા મદદરૂપ થવાનું છે અને એ બધા જે સૂચનાઓ આપે એનું પણ આપણે પાલન કરવાનું છે. તો તમારી સામે કોઈ પણ પ્રકારની આફત અથવા મુસીબત આવી શકશે નહીં, તો એની પણ ખાસ આપણે તકેદારી રાખવી જોઈએ. ત્યાર પછી પાંચમો મુદ્દો આપણે જોઈએ, તો વાવાઝોડા દરમિયાન ખાસ પ્રાણીઓને ખીલેથી છોડી મૂકો, તે છૂટા હશે તો તે પોતાનો બચાવ કરી શકશે. કારણ કે જો આપણા ઘણા બધા ગાય ભેંસ બળદ પછી ઘોડો હોય કે કોઈ પણ પ્રાણી હોય એને આપણે ખીલે બાંધેલા હોય ઘરની આજુબાજુમાં ફળિયાની અંદર, તો એને છોડી મૂકવા જોઈએ. કારણ કે જો આજુબાજુમાં વૃક્ષ હોય, દિવાલ હોય, થાંભલો હોય તો એ બાંધેલા હોય તો એની માથે પડી અને અકસ્માતના કારણે એ મૃત્યુ પણ પામતા હોય છે. તો એવા સમયે જ્યારે વાવાઝોડું આવે એવા સમયે છે એ પશુઓને છોડી મૂકવા જોઈએ. તો આ બાબતોની પણ ખાસ તકેદારી રાખવી જોઈએ. હવે વાવાઝોડા દરમિયાન છઠ્ઠો આપણો છેલ્લો પોઈન્ટ આપણે જોઈએ, જાહેરાતના બોર્ડ કે વૃક્ષો નીચે આશ્રય ન લેવો જોઈએ. ઘણા બધા શહેરી વિસ્તારની અંદર જ્યારે વાવાઝોડું આવે ત્યારે ઘણા મોટા થાંભલાઓની વચોવચ એવા ઘણા બધા જાહેરાતો અંગેના જે બોર્ડ રાખેલા હોય છે, તો એ બોર્ડની ખાસ તકેદારી એની નીચે આપણે ઊભા રહેવું જોઈએ નહીં. જો તમે એની નીચે ઊભા રહો તો એ બોર્ડ તમારી માથે વાવાઝોડાના કારણે કોઈ પતરું ઉપર હોય તો પતરું તમારી માથે પડવાની સંભાવના વધારે રહેતી હોય છે. તો આવી બધી બાબતોની ખાસ તમારે તકેદારી, એટલે કે આવા મોટા બોર્ડ જે રાખેલા હોય તો બોર્ડની નીચે આપણે ઊભા રહેવું જોઈએ નહીં. બીજું, વૃક્ષોની નીચે પણ આપણે ખાસ બેસવું જોઈએ નહીં અથવા ઊભા રહેવું જોઈએ નહીં, એનો આશરો લેવો જોઈએ નહીં. કારણ કે વૃક્ષ ગમે ત્યારે વાવાઝોડાના કારણે એની ડાળ ભાંગવાને કારણે આપણે ઈજા થવાની સંભાવના રહે છે. તો વૃક્ષનો પણ આશરો લેવો જોઈએ નહીં, ખુલ્લા મેદાનની અંદર વહી જવું જોઈએ કે જે આપણી આજુબાજુમાં કોઈ આપણી માથે વસ્તુ પડે નહીં. તો એ બધી બાબતોની ખાસ તમારે જે આ વાવાઝોડા દરમિયાન ખાસ તકેદારી રાખવી જોઈએ. હવે આપણે વિદ્યાર્થી મિત્રો છેલ્લો પોઈન્ટ જોઈએ કે વાવાઝોડા બાદ, હવે વાવાઝોડું હોય ગયું પછી આપણે કઈ બાબતોની ખાસ તકેદારી રાખવી જોઈએ એ અંગેનો આપણે જે પહેલો પોઈન્ટ જોઈએ, એમાં હવામાન સાફ થઈ જાય, પવન બંધ હોય તો પણ બહાર ન જશો, અચાનક પવન અને વરસાદ પણ આવી શકે છે. હવે વાવાઝોડા બાદ તમે ઘણી બધી જે એની ચેતવણી અથવા આગાહી આપેલી હોય કે ટૂંકા ગાળાની અંદર પાછું વાવાઝોડું આવવાની સંભાવના રહેવાની છે, તો એવા સમય દરમિયાન તમારે મહેરબાની કરીને ઘરની બહાર નીકળવું જોઈએ નહીં, અથવા કોઈ પણ રીતે આવી પવનની ગતિ અચાનક આવી શકે છે અથવા વરસાદ પણ ત્રાટી શકે છે. તો એ બધી બાબતોની ખાસ તકેદારી રાખી અને આપણે ઘરની અંદર જ રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે વાવાઝોડા બાદ પણ આવી પરિસ્થિતિ તમારી સામે આવી શકે છે, તો એ બાબતોની પણ ખાસ તમારે તકેદારી રાખવાની છે. બીજો પોઈન્ટ શું કહેવા માંગે છે, તો કે જે લટકતા ખુલ્લા વાયરોથી દૂર રહો. કે ઘણી બધી જગ્યાએ વાવાઝોડાના કારણે જે શહેરી વિસ્તાર કે ગ્રામીણ વિસ્તારની અંદર વૃક્ષો ધરાશાયી થઈ ગયા હોય અથવા ઘણા બધા થાંભલાઓ પડી ગયા હોય, એના વાયરો છે એ રસ્તા ઉપર લટકતા હોય, તો એનાથી આપણે ખાસ દૂર રહેવું જોઈએ. કારણ કે વાવાઝોડા દરમિયાન આ બધી અસરો
એ ઇલેક્ટ્રિક વાયરો ઉપર થવાને કારણે એ શોર્ટ સર્કિટ વધારે થવાને કારણે અકસ્માત ભય થવાની સંભાવના ખાણ કે પશુ હોય પ્રાણી હોય કે પક્ષી હોય તો એ બધા બાબતો ઉપર એની અસરો વધારે થવાની છે તો આવી અકસ્માતની પરિસ્થિતિ આપણા સામે ન બને તો એવા વાયરોથી આપણે ખાસ દૂર રહેવું જોઈએ જેના કારણે આપણી સામે આ મુસીબત અથવા આફત આવી શકે નહીં તો વાવાઝોડા બાદ પણ આ બધી બાબતોની ખાસ તકેદારી રાખવી જોઈએ હવે ત્રીજી બાબત શું કહેવા માંગે છે કે વાવાઝોડા બાદ આપણે કઈ બાબતોની ખાસ તકેદારી રાખવી જોઈએ તો કુતૂહલ એકત્ર થઈ રાહત અને બચાવ કાર્યમાં અવરોધ ન કરો દાખલા તરીકે ઘણા બધા લોકો છે એ મદદ માટે જે ઘણા બધા સેવાકીય પ્રવૃત્તિઓ કરતા હોય તો એમાં તમે નુકસાન થાય એવી પ્રવૃત્તિ તરફ તમે નો તમારાથી ન બને એની ખાસ તકેદારી તમારે પણ રાખવી જોઈએ અને જે લોકો આવી બેદરકારી જે કરતા હોય તો એ બેદરકારી કરતા લોકોની પણ આપણે ખાસ રોકવા જોઈએ જેના કારણે સેવાકીય પ્રવૃત્તિ લોકો માટે છે આવી વાવાઝોડા દરમિયાન અથવા એના પછીના સમયગાળા દરમિયાન જે બધી વૃક્ષો કપાઈ ગયા હોય તો વૃક્ષોને વ્યવસ્થિત જગ્યાએ એને કામ કરવાથી માંડીને અથવા થાંભલા પડી ગયા હોય તો ઇલેક્ટ્રિક વાયર વ્યવસ્થિત કરવામાં ઘણા બધા લોકો છે એ આપણા સમાજ સેવા માટે જે સેવાકીય પ્રવૃત્તિઓ કરતા હોય તો એને આપણે અડચણરૂપ નથી થવાનું આપણે જે જગ્યાએ એને રસ્તો પેક કરી દીધો હોય તો આપણે રસ્તા ઉપર જવાની જરૂર નથી કારણ કે એ આપણા માટે સગવડતા ઊભી કરે છે અને આપણે અસગવડતા આપણાથી ન થાય એની પણ ખાસ આપણે તકેદારી રાખવી જોઈએ તો વાવાઝોડા બાદ આપણે આ ત્રણ બાબતોની ખાસ તકેદારી રાખવી જોઈએ એ ઉપરાંત જે ચોથી બાબત શું કહેવા માંગે છે કે ખાસ તંત્ર દ્વારા સૂચના મળ્યા બાદ જ પરત ઘેર જવું જોઈએ જ્યારે ચેતવણી આપવામાં આવે રેડિયો ટેલિવિઝન દ્વારા જાહેરાત આપવામાં આવે કે ભાઈ હવે વાવાઝોડાની અસર કોઈ પણ પ્રકારે થવાની નથી અને એમ કે હવે તમે તમારા કોઈ પણ મૂળ સ્થાને તમે જઈ શકો છો પછી જ તમારે એ તમારા ઘરની આજુબાજુના વિસ્તારોની અંદર જે લોકો રહેતા હોય એને સ્થળાંતરિત થવા માટે પણ જ્યાં સુધી તંત્ર એને જાહેરાત ન કરે ત્યાં સુધી એ તમારે મૂળ સ્થાને જવાની જરૂર નથી જ્યારે જાહેરાત કરે પછી તમારે જે તે સામગ્રી આપણે તમે લોકો જે દૂર લઈ ગયા હોય તો તમારી ઘરે પાછી એ તમે લઈ જઈ શકો છો અને આવી બાબતોની પણ ખાસ તકેદારી તમારે રાખવાની છે ત્યાર પછી પાંચમો મુદ્દો શું કહેવામાં આવે છે વાવાઝોડા બાદ કઈ બાબતોની અસરો આપણે ધ્યાનમાં રાખવી જોઈએ તો રાહત અને બચાવની કામગીરીમાં મદદરૂપ બનો કે જો સરકારના અધિકારીઓ દ્વારા ઘણી બધી પ્રવૃત્તિઓમાં એ લોકો તો આપણને મદદ કરતા જ હોય છે પરંતુ જો આવા સમયગાળા દરમિયાન ઘણું બધું આજુબાજુના વિસ્તારોની અંદર આપણી સોસાયટીની અંદર વાવાઝોડાના કારણે ઘણું બધું નુકસાન થઈ ગયું હોય તો એમાં પણ આપણે આજુબાજુના વિસ્તારના લોકોને એને સહભાગીદાર થઈ અને એને મદદરૂપ થવા જોઈએ તો આવી પ્રવૃત્તિઓ પણ એ વાવાઝોડા બાદ ઘણી બધી જે વસ્તુઓ ઉપર જે નુકસાન થઈ ગયું હોય તો નુકસાનને દૂર કરવા માટે અથવા રાહત કામગીરી કરવા માટે લોકોએ પણ સાથ સહકાર આપવો જોઈએ કે જેના કારણે જે સામેવાળા વ્યક્તિઓને મદદરૂપ થવા માટે આપણે પ્રયત્નશીલ થવા જોઈએ હવે છેલ્લો પોઈન્ટ છઠ્ઠો પોઈન્ટ કે વાવાઝોડા બાદ આપણો છેલ્લો કઈ પ્રવૃત્તિઓ ઉપર આપણે ધ્યાન દોરવું જોઈએ તો મદદ માંગવા સિવાયના ફોન ન કરવા બિનજરૂરી ફોન કરવાથી નેટવર્ક ઠપ થતા રાહત અને બચાવ કામગીરીમાં પણ વિક્ષેપ પડે છે હવે દાખલા તરીકે તમે મદદ માંગવા સિવાયના ફોન નહીં કરવાના દાખલા તરીકે જે તે વિસ્તારની અંદર વાવાઝોડાની અસર થઈ ગઈ છે અથવા એનું ઘણું બધું એ વિસ્તારની અંદર નુકસાન થઈ ગયું છે તો એના કોઈ પણ વ્યક્તિએ જે રાહત કામગીરી માટે લોકો ફોન કરી શકે છે બીજા કોઈ સગા સંબંધીને નથી કહેવાનું કે અમારા વિસ્તારની અંદર આટલું બધું નુકસાન થઈ ગયું છે ઓલા ભાઈનું આ પડી ગયું છે ઓલા ભાઈની આ વસ્તુ ખોવાઈ ગઈ છે કે આ વસ્તુ એને નુકસાન થયું છે આવા કોઈ બીજા ફોન કરવાની જરૂર નથી તમારી જે રાહત કામગીરી તમારી જે બચાવ કામગીરી માટે તમે કોઈ પણ જે એવા સરકારી અધિકારીઓને તમે ફોન કરી શકો છો કે જેના કારણે જો આવી સમસ્યા જ્યારે વાવાઝોડાની સમસ્યા જ્યારે સર્જાતી હોય છે ત્યારે ઘણા બધા લોકો એકબીજાને મિત્રો વર્તુળ સગા સંબંધીઓને ફોન કરવા લાગે છે તો એ ફોન કરવાની જગ્યાએ તમારે ખાસ તમારી જે જરૂરિયાત છે એ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને જ તમારે ફોન કરવો જોઈએ કે જેના કારણે છે એ નેટવર્ક ઠપ ન થઈ જાય અને બધા લોકોને જે રાહત કામગીરીની જે બધી સુવિધાઓ છે સારા પ્રમાણમાં એ લોકો પૂરી પાડી શકે તો આવી રીતે આ બધી બાબતોની ખાસ તકેદારી આપણે વાવાઝોડા બાદ પણ રાખવી જોઈએ તો આ ત્રણ બાબતો મેં તમને કહ્યું કે જ્યારે કોઈ પણ સંજોગોસર જ્યારે આપણા
गुजरात नी अंदर के कोई पण राज्यों नी अंदर आवा वावाझोड़ा नी परिस्थिति ज्यारे सर्जाती होय छे त्यारे मुख्यत्वे त्रण बाबतो नी पहला वावाझोड़ो आवे ए पहला आपणे खास कई बाबतो नी तकेदारी राखवी जोईए के अंगे तमने माहिती आपी त्यार पछी वावाझोड़ा दरमियान ज्यारे वावाझोड़ो चालू होय त्यारे कई कई बाबतो नी खास तकेदारी तमारे राखवी जोईए अने वावाझोड़ो पती जाए એટલે વાવાઝોડું પૂરું થઈ જાય ત્યાર પછી પણ આપણે કઈ બાબતોની જે કાળજી રાખવી જોઈએ જે તે વિસ્તારની અંદર નુકસાન થયું હોય તો એમાં સહભાગીદાર મદદરૂપ અથવા કોઈ પણ અડચણરૂપ ન થાય એને બધાને મદદરૂપ થવા માટે આપણે બધા પ્રવૃત્તિઓ કરવી જોઈએ તો આ બધી બાબતો છે એ વાવાઝોડા દરમિયાન આપણે ખાસ લોકોએ એકબીજા સાથે ભળી મળી અને સાથ સહકારથી જો આ બધી પ્રવૃત્તિઓ કરવામાં આવે તો કોઈ પણ લોકોને મુસીબત કે અડચણરૂપ આપણે બની શકીએ નહીં અને આની સામે આપણે હંમેશા એક વ્યવસ્થાપન પ્રાપ્ત આપણે સારા પ્રમાણમાં એક લોક ભાગીદારી સાથે આપણે કામ કરવું જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આપણે આયા જે બીજો ટોપિક જે આ 12મા પાઠનો આપત્તિ વ્યવસ્થાપન અંગેનો વાવાઝોડું એ અંગેની માહિતી તમને આપી હવે વાવાઝોડાની વ્યાખ્યા ખાસ યાદ રાખજો કે કોઈ પણ વાતાવરણની અંદર જે અપરિસ્થિતિ જ્યારે સર્જાય કે અતિશય તેજ પવનોને કારણે જે વાવાઝોડું કે ચક્રવાત જેવી પરિસ્થિતિ સર્જાતી હોય છે તેને આપણે વાવાઝોડું કહેવાય છે અને ખાસ આપણે જોઈએ તો દરિયાકાંઠાના વિસ્તારની અંદર આ વાવાઝોડાની શક્યતા વધારે થતી હોય છે તો આ બાબતોની ખાસ તકેદારી આપણે રાખી અને એની સામે જે સામનો કરી અને આ વાવાઝોડાને જેને સહભાગીદાર થવા માટે આપણે એકબીજા સાથે હળી મળીને જ કામ કરવું જોઈએ તો જ આપણે એ સમસ્યાને આગળ દૂર કરી શકીએ અને કોઈ પણ આપણી સામે મુસીબત ઊભી ન થાય મુશ્કેલીઓ ઊભી ન થાય તો એ બાબતોની પણ ખાસ લોક ભાગીદારી દ્વારા આપણે આ કાર્યને જે સફળ બનાવી શકીએ તો હવે વિદ્યાર્થી મિત્રો આપણો અહીંયા બીજો વિડીયો પૂરો થાય છે હવે નેક્સ્ટ આપણે એના પછીનો જે ત્રીજા વિડીયોની અંદર આપણે સુનામી અંગેની ચર્ચા ત્રીજા વિડીયોની અંદર કરશું હવે આપણે વાવાઝોડાની માહિતી અહીંયા પૂર્ણ કરીએ છીએ નેક્સ્ટ આપણે સુનામી ત્રીજા વિડીયોની અંદર એની ચર્ચા કરવામાં આવશે ઓકે બાય થેન્ક યુ